ડીસા તાલુકાના ઝીરણા ગામે ભાજપની જન સમર્થન સભા યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આગવી શૈલીમાં ગુજરાતમાં ભાજપના રથને રોકી શકે એવું કોઈ ચિહ્ન હજુ મળ્યું નથી અને આ વખતે બાવળિયાને જે રીતે જેસીબીથી ઉખાડીએ એમ કોંગ્રેસને ઉખાડી ફેંકવાનું લોકોને આહવાન કર્યું હતું. ડીસા તાલુકાના ઝીરણા ગામે આજે ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની જાહેર સભાનું આયોજન કરાયું. આ સભામાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, પૂર્વ જિલ્લા ડેલિગેટ સાંધુભા વાઘેલા, બળવંતસિંહ વાઘેલા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જેણુભા પી વાઘેલા, પૂર્વ મહામંત્રી ભાજપ ડીસા રમેશભાઈ દેસાઈ ઝીરણા, ડીસા તાલુકા પંચાયત પ્રમુખ ગલબાજી ઠાકોર, કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ ફૂલચંદભાઈ કચ્છવા, નિર્મલપુરી માતાજી, ડોક્ટર રીટાબેન પટેલ સહિત ભાજપના આગેવાનો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં તેઓ પ્રથમ તબક્કાના મત વિસ્તારમાં તમામ જગ્યાએ સભાઓ કરીને આવ્યા છે, પરંતુ હજુ સુધી ભાજપના વિકાસ રથને રોકી શકે તેવું કોઈ ચિહ્ન મળ્યું નથી. જે રીતે બાવળિયાને જેસીબીથી ઉખાડીને ફેંકીએ છીએ તેવી જ રીતે આ વખતે કોંગ્રેસને ઉખાડી ફેંકી દેવા માટે લોકોને આહવાન કર્યું હતું. ભાજપમાંથી બળવો કહી અપક્ષ ચૂંટણી લડી રહેલા લેબજી માટે પણ જણાવ્યું કે લેબજીએ એવું ન કરવું જોઈએ, જીતી જાય તો પણ અપક્ષોએ ક્યાં જવાનું, સરકાર ભાજપની બનવાની અને દિલ્હી બાજુ સડકો જ બંધ છે, તમારે વાયા મીડિયા કામ માટે અમારી પાસે આવવું એના કરતાં સીધા રસ્તે પ્રવીણને સાથ આપી તેની સાથે આવવું જોઈએ તેમ જણાવ્યું અને છેલ્લે જય ભવાની કોંગ્રેસ જવાનીના નારા લગાવી સભાની પૂર્ણાહુતિ કરી હતી. અહેવાલ મનુભાવ વાઘેલા, બનાસકાંઠા. હું કરી દઉં, રહી ગયું એવું ન રહે એવું કા કારહો કરીએ આપણે, કોઈને એમ ન થાય કે આપણે રહી ગયા તો તમારી જગ્યાએ હું ગોઠવાઈ જાઉં અને તમારા હવ વતી તમે આ પાડતા હો તો પ્રવીણલાલનું સ્વાગત હું કરી નાખું એટલે કાર્યક્રમ પૂરો થાય. કરી નાખીએ લાવો ભાઈ એક હા આવો. એટલે હું તમે ખૂબ સારો ઉત્સાહ લોકોની અંદર દેખાઈ રહ્યો છે. નરેન્દ્રભાઈ કરેલા કામો, ભૂપેન્દ્રભાઈ કરેલા કામો અને જે ખેડૂતો કામો ઉત્સાહ જોતા યુવાનોની અંદર, મહિલાઓની અંદર, ખેડૂતની અંદર, પ્રત્યેક વ્યક્તિની અંદર જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે એ પ્રમાણે લાગી રહ્યું છે. પૈસાનો પણ ગાંધીનગર ખૂબ જ